धरमपुर में आदिवासी अपक्ष सभ्य कल्पेश पटेल विरुद्ध अधार तालुका पंचायत सभ्य टीडीओ ने आवेदन पत्र आपी सभ्य पद रद्द करवा मांग करी। भाजपना होद्देदारों ने आदिवासी अग्रणियों ने अंदर अंदर लड़ावी राजकीय रोटला सेकवाना कल्पेश पटेल विरुद्ध आक्षेपो। धरमपुर आदिवासी समाज में रहीने अनेक प्रश्नों अंगे आवेदन आपवा माटे जाणीता छे, त्यारे 18 जेटला तालुका पंचायत सभ्यों साथे मळी आजे आवेदन पत्र तालुका विकास अधिकारी ने आपी कल्पेश पटेल ने सभ्य पद पर दूर करवामां आवे एवी मांग करवामां आवी छे। आजे तालुका पंचायत कचेरी धरमपुर खाते 18 जेटला तालुका पंचायत सभ्यों ने भाजपा होद्देदारों तेमज आदिवासी समाज अग्रणियों द्वारा दरेक घटनाओं में आग आवी जे आदिवासी समाज ने अंदर अंदर लड़ावीने पोताना राजकीय रोटला सेकनारा आदिवासी अपक्ष सभ्य कल्पेश पटेल विरुद्ध आवेदन पत्र आपी सभ्य पद पर दूर करवा मांग करवामां आवी छे। देश आज आजादी 75 वर्ष आजादी का अमृत महोत्सव उजवी रह्यो छे, त्यारे हालनी सरकारे आदिवासी समाज नो आर्थिक सामाजिक शैक्षणिक विकास थाय एवी घणी योजनाओ लावी आदिवासी प्रजाने विकासना पंथे आगळ लई जवा कટિબદ્ધ छे। ज्यारे आ बनी बैठेलो नेताने एना मळत्या आदिवासीओने दुरुपयोग करी पोताना राजकीय रोटला सेकवा मांगता लोकोने आदिवासी सम चलावी लेवा मांगतो नथी जेवा આક્ષેપો કરી 18 જેટલા તાલુકા પંચાયતના સભ્યો સાથે મળી ટીડીઓને આવેદન પત્ર આપી કલ્પેશ પટેલને સભ્ય પદ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી। તાલુકા પંચાયતના 18 સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ સપોર્ટરો સાથે અમે કલ્પેશ પટેલ આદિવાસી અપક્ષ સભ્યના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। બાબત એ છે કે આદિવાસીઓના નામ પર લડાવીને આદિવાસીઓને જ લડાવીને લોકો રાજકીય રોટલા શેકવાનું કામ કરે છે, જે હવે પછી આદિવાસી સમાજ તથા ભારતીય જનતા પાર્ટીનો સમાજ કે એના કાર્યકર્તા હવે પછી ધરમપુર તાલુકામાં આ બાબત ચલાવી લેશે નહીં, એ બાબતના આવેદન પત્ર અહીં આપવા માટે અમે આવ્યા છીએ। માંગણી એ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારના આવી રીતના કંઈક નાના નાના પાયાના જે કંઈક મુદ્દાઓ છે એ ગામ લેવલે, તાલુકા લેવલે કે કોઈપણ મોટા અધિકારી લેવલે એ લોકો સમાધાનથી આ કાર્ય આપણે સંપૂર્ણ રીતના આગળથી કામ પાડતા આવ્યા છીએ। તે છતાં પણ કલ્પેશ પટેલ એને રાજકીય રાગદ્વેષ આપીને પોતાની મનસ્વ ભાવો એમાં સંતોષવા માટે એને રાજકીય ઓપ આપીને તમામ ભારતીય જનતા પાર્ટીને પણ એ બદનામ કરે છે અને આદિવાસી સમાજના પણ બે ભાગલા પાડીને રાજનીતિ કરવાને લોકો પ્રયત્ન કરે છે, જે હંમેશા સતત બંધ થઈ જવું જોઈએ અને એમને સતત સભ્યપદેથી રદ કરીને એમની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એ જ માંગણી અમારી સૌની છે। પાડીના વરસાડીમાં મેક ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર ફૂટબોલ ટુર્નામેન્ટમાં મુંબઈની ટીમ વિજેતા બની। મુંબઈ, વડોદરા, પાલઘર, વલસાડ, દહાણુ, સેલવાસ, દમણની ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો। પારડી તાલુકાના ઉમરસાડી ખાતે આવેલ મેક ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર FCLI દ્વારા ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં 24 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં મુંબઈ, વડોદરા, પાલઘર, દહાણુ, સેલવાસ, દમણ, વલસાડ વગેરેથી આવી ઉત્સાહપૂર્વક ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। ફાઇનલ નાઇટ મેચમાં મુંબઈ અને વલસાડની વચ્ચે ખૂબ જ રસાકરસી થઈ હતી, અંતે મુંબઈની ટીમ વિજેતા થઈ હતી। વલસાડની એક્સપાન્ડેબલ ટીમ રનર્સ અપ વિજેતા થઈ હતી। સેમિફાઇનલિસ્ટમાં ચેતન્ય ફૂટબોલ ક્લબ અને એલાઇટ ફૂટબોલ ક્લબ થઈ હતી। આ કાર્યક્રમના આયોજકો માઝ, અભિષેક, હર્ષ, આસિફ, બિની અમીન, તન્મય, નિજાન વગેરેની ટીમે ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। માઝ કુરેશીને અભિવાદન અને આભાર વ્યક્ત કર્યો હતો। ઇનામ વિતરણનું કાર્યક્રમનું સંચાલન ડોક્ટર તન્વિત કુરેશી અને ડોક્ટર મિનાસ કુરેશીએ કર્યું હતું। મેચ દરમિયાન રનિંગ કોમેન્ટ્રી હુઝેફા, વિજય અને અલી અંસારીએ આપી હતી। ટુર્નામેન્ટની સ્પોન્સરશીપ ડોક્ટર MM કુરેશી, દિનેશ સાકરિયા, ક્વોલિટી ગિયર્સ, અરહાન ડેવલપર્સ, દેવનભાઈ શાહ, અલી અંસારી, SK ઇલેક્ટ્રોનિક્સ, ડોક્ટર સંદીપ દેસાઈ વગેરે આપી હતી। પારડી, ઉમરસાડી, વલસાડના ફૂટબોલ રસિકોએ મોટી સંખ્યામાં હાજરી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। મેચમાં રેફરી તરીકે જુહુ મુંબઈથી લેડી કોચ જિગેસા માંગેલાએ અને બીજા રેફરી સચિન પિંટાએ સેવા આપી હતી। સ્પોટ ગાઈડ અશોકભાઈ ટંડેલે ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું।
भाई कॉन्ग्रेचुलेशन थैंक यू भाई भाई प्राइस जैसे हम पूर्व करिए चला जेनो अरे अंजल अंजल भवेश भाई ने बाज भाई ने बाज भाई ने मदद करी छे कारण के मारी पास हमने जीरो मदद दी थी और टोटल हमने हमारा स्टाफ ने मदद दी थी आज बच्चे समग्र टूर्नामेंट नो मेजर बार हमने उपाधि जीते हमके लिए जरा पर गोदू नहीं थैंक यू वेरी मच जसप एंड भवेश का खूब खूब आभार उपस्थित ग्रामीणों रस्ता पानी साफ सफाई स्मशान भूमि ने लगती समस्या अंगे रजूआत करी हती। सीओ ए आ समस्या अंगे चर्चा करी संबंधित विभागों अधिकारी ने जरूरी सूचनों कर्या हता। बन्ने पंचायतों ग्रामीण क्षेत्रों ने विविध समस्याओं ने जरूरियातों ने पूरी पाड़वा माटे सीओ ने आवश्यक मंजूरी आपवानी विनंती करी हती। साथे ग्रामीणों दुकानदारों ने उद्योग क्षेत्रों ने साफ सफाई राखवानी ताकीद करवामां आवी हती। बन्ने सरपंचो साथे पंचायतना सभ्यो मंत्रीओ हाजर रह्या हता। આજની ગ્રામસભામાં આપણા સીઓ સાહેબ પણ હાજર હતા અને લોકોની જે સમસ્યા છે દરેક ડિપાર્ટમેન્ટથી આવેલા અધિકારીગણ બી આવેલા અને લોકોની જે જે સમસ્યા છે એમને પૂરી કરી આપવા માટે સીઓ સાહેબે આશ્વાસન પણ આપ્યું છે અને એ વહેલી તકે પૂરું પણ થશે અને લોકોની જે ભારત સરકારની જે અલગ અલગ સ્કીમો છે એની અલગ અલગ ડિપાર્ટમેન્ટથી આવેલા અધિકારીઓએ જે જાણકારી આપી છે એમનો ગ્રામજનો લાભ લે એવી હું આશા રાખું છું અને આપણા જે ગામના રોડ લાઇટ પાણી એ વહેલી તકે પૂરા થાય એવું તેઓ સાહેબે પણ ચોમાસા પછી પૂરું થાય એવું આશ્વાસન પણ આપ્યું છે અને એવી જ અમે આશા રાખીએ છીએ કે લોકોના કામ વહેલી તકે પૂરા થાય જય હિન્દ જય ભારત રિઝલ્ટ ટોટલી લોકોને જે બી સુવિધા મળે લોનનું કે આ તે તો ટૂંક સમયમાં કાગળિયા ઓછા જોઈએ વધારે પૂરતું પરેશાની નહીં થાય ને ડિપાર્ટમેન્ટની ટોટલી જઈને કોઈ બી પ્રતિનિધિ ચૂંટાયેલો પ્રતિનિધિ જાય એટલે લોકોને અવકાર આપવા જોઈએ ને ફટાફટ કામ કરી આપે એ જરૂર વિશેષ ગ્રામસભામાં આપણે સીઓ સર આવ્યા હતા અમારા ડૉક્ટર અભિનવ શર્મા સર જેમણે ગામના ગ્રામજનો બી અહીંયા ઉપસ્થિત હતા એમના ઘણા બધા પ્રશ્નો હતા એમના ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા આ ગ્રામસભાની સ્પેશિયાલિટી એ જ હતી કે તરત જ એ બધા મુદ્દા ઉપર સરે સંભળીને એક્શન લેવા માટે નિર્ણય આપ્યો। પારડીમાં ઈદી મિલાદ પર્વ નિમિત્તે જુલુસ કાઢી મુસ્લિમ સમુદાય ઉત્સાહભેર ઉજવણી કરી। પારડીમાં મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ ઈદી મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મના મહાન પયંગબર હઝરત મહંમદ સાહેબનો જન્મદિવસ છે જેને લઈ મુસ્લિમ સમાજ ઈદ મિલાદના પર્વ તરીકે ઉજવણી કરે છે। ત્યારે પારડી નગરના વિસ્તારોમાં જુલુસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બાળકો જોડાયા હતા। મુખ્ય બજાર બસ સ્ટેન્ડ પાસે આવેલ જુમા મસ્જિદના પરિસરમાં મુસ્લિમ સમાજના આગેવાનો ઇકબાલ મલિક અરવણ મણિયાર આરિફ દમણિયા ઇબ્રાહીમ મણિયાર સાથે મુસ્લિમ સમાજના વડીલો યુવાનો આગેવાનો બાળકો એકત્રિત થયા હતા। અલ્લાહો અકબરની બંદગી સાથે શાંતિમય વાતાવરણમાં પારડી પોલીસ મથકના પીઆઈ મોહર પટેલની આગેવાની હેઠળ પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુલુસ નીકળ્યું હતું। જૂના બસ સ્ટેન્ડથી નીકળી મુખ્ય બજાર થઈને કિલ્લા પર આવેલ ચાંદસાવલી બાબાની દરગાહ થઈને કંસારવા દમણી ચાપા પહોંચી શાકભાજી માર્કેટ બિલિયા પાસે મસ્જિદમાં પહોંચ્યા હતા। બાદમાં બિલિયા પાસે દાવતનું આયોજન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજે એકબીજાને ઈદે મિલાદની મુબારકબાદ પાઠવી હતી। અસલામ અલૈકુમ। આજે અમારો હજુ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનો જન્મદિવસ છે એ અમે
માટે મીડિયા દિન તરીકે એને ઉજવીએ છીએ. અને આ જુલુસ પાટી જુમ્મા મસ્જિદથી ચિહોલોટ ચિહોર થઈને વાણિયાવાર ચાંદસાઈ દરગાહ ખણસાવાર ડમનીયાબા ખલીફા સ્ટ્રીટ ગાડી થવાની પાર થઈને ગોલ્ડન બેકરી સુધી અમે લઈ જવાના છે. આ જુલુસ અમે સાન અને સોકટથી દર વર્ષની જેમ આવાસમાં ઉજવીએ છીએ. આ જુલુસમાં હિન્દુ મુસ્લિમ એક જ ઉજવે છે. આ જુલુસમાં અમારા હિન્દુભાઈઓએ અમને યોગેશભાઈ કીટીભાઈ વગેરે સ્વાગત કર્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાગત કર્યું છે. અને અમે શાંતિ અને શાંતિથી આ ઉજવીશું. અને પોલીસ અને કાયદો વ્યવસ્થા એકદમ સારી હતી. બીઆઈ મયુર સાહેબનો પણ અમને સારો સહકાર મળ્યો છે. સમગ્ર દેશ દાદરા નગર હવેલીમાં ઈદે મિલાદ પર્વ નિમિત્તે મુસ્લિમ સમુદાયે જુલુસ કાઢી ઉજવણી કરી. સમગ્ર દેશ દાદરા નગર હવેલીમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મસ્જિદોમાં વિશેષ નમાજો બાદ ઈદે મિલાદની મુબારકબાદ આપી હતી. ઇસ્લામ ધર્મના મહાન પયંગબર હઝરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસ છે, જેને લઈ મુસ્લિમ સમાજ ઈદે મિલાદના પર્વ તરીકે ઉજવણી કરે છે. સેલવાસ જામા મસ્જિદથી જુલુસ નીકળી જુલુસ જામા મસ્જિદ પહોંચી સંબંધ થયો હતો. મૌલાનાએ ઈદે મિલાદ વિશે જણાવતા કહ્યું હતું કે આજે પયંગબર મોહમ્મદ સાહેબના જન્મદિવસ હોવાથી ઈદે મિલાદ નબી ઉજવાઈ રહ્યું છે. દાદરા નગર હવેલી સહિત સમગ્ર મુલ્કમાં અમન ચેન ભાઈચારો બની રહે એવી શુભકામના પાઠવી હતી. शांति एकजहती का पैगाम हमारे प्रॉफिट आप मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने दिया, उसी पैगाम को उसी मैसेज को कौम तक पहुंचाने के लिए ये जुलूस निकाला गया. अमन और शांति सद्भाव के लिए भाईचारा के प्रति सैयद मिसबाह अशरफ वलीय खानका अशरफिया फरीदिया पैगम्बर नगर डिस्ट्रिक्ट अयोध्या यूपी. आज हमारा बारहवीं रब्बी अव्वल का दिन है, सरकार की आमद का दिन है. पहले तो इस खुशी में सबको पूरे सिलवास वासियों को हम ईद ये ईद मिलादुल नबी की मुबारकबाद देते हैं. और हमारा जुलूस जामा मस्जिद से होते हुए किलोनी झंडा चौक से किलोनी नाका होते हुए टोकरखाड़ा से लेके वापस जामा मस्जिद तक जाएगा और सबको ईद मुबारक की शुभकामनाएं देते हैं. वलसानी बाई आवाबारी स्कूल खाते नेशनल लेवल ओपन कराटे चैंपियनशिप योजाई. વલસાડની બાઈ આવાબાઈ સ્કૂલ ખાતે સેલ્ફ ડિફેન્સ કરાટે એસોસિએશનના વલસાડ આર્મડ માર્શલ આર્ટ્સ ગુજ્જુ કરાટે એસોસિએશન દ્વારા નેશનલ લેવલ ઓપન કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 350થી વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર ચેમ્પિયનશીપનું આયોજન કિયોશી મનોજ પટેલ દ્વારા કરાયું હતું. સ્પર્ધામાં કરાટેવીરોએ કરાટે કાટા અને કુમેટી કરી ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. દેશના વિવિધ રાજ્યોમાંથી જેવા કે વલસાડ, અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, દમણ, દીવ, સેલવાસ, મુંબઈ, પુણે, ગોવા, પંજાબમાંથી કરાટેવીરોએ ભાગ લીધો હતો. કિયોશી મનોજ પટેલે અંતિ શાળાના ટ્રસ્ટી આચાર્ય તેમજ વિવિધ સ્થળોથી આવેલા કરાટે માસ્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. વલસાડ શહેરથી સેન્સાઈ આકાશ પટેલના વિદ્યાર્થી હેતેશ્વી પટેલ, વેદ પટેલે ગોલ્ડ મેડલ, હેરિન પટેલ, હેરિલ પટેલ, દક્ષ પટેલ, મહાવીર પટેલ અને જયસિદ્ધ પટેલે સિલ્વર મેડલ મેળવી સંસ્થા, શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું હતું. हमारे बीच लेके आ रहे हैं क्योशी मनोज पटेल सर, सेल्फ डिफेंस कराटे एसोसिएशन ऑफ वलसाड, वर्ल्ड गोजुरियू कराटे डो आर्मड मार्शल आर्ट गुज्जू कराटे. क्योशी मनोज पटेल जी सेवेंथ का ब्लैक बेल्ट है और ये मेरे ख्याल से इस रीजन में हमारे पूरे भारतवर्ष में ये पांचवा नेशनल लेवल ओपन कराटे टूर्नामेंट होने जा रहा है. तो आता समाचारों नवा समाचारों साथ काले फड़ी मरीसू. नमस्कार.